नवरात्रि पर्व दरमियान सुरक्षा ने लईने वडोदरा शहर पोलीस कमिश्नर द्वारा गरबाना आयोजकों साथे एक बैठक नो आयोजन कर्यो हतो। आगामी 15मी थी नवली नवरात्रि पर्व नो प्रारंभ थई रह्यो छे, त्यारे तमाम गरबा आयोजकों खेलैयाओ माटे तमाम तैयारीओ ने आखरी ओप आपी रह्या छे। तेवामां खेलैयाओ ने तकलीफ न पड़े ते माटे वडोदरा पोलीस कमिश्नर पण चिंतित छे। त्यारे वडोदराना पोलीस कमिश्नर द्वारा पोलीस भवन खाते गरबा आयोजकों साथे एक सुरक्षा बैठक नो आयोजन कर्यो हतो, जेमा जॉइंट पोलीस कमिश्नर मनोज निनामा तेमज तमाम झोनना डीसीपी एसीपी पीआई कक्षाना अधिकारीओ उपस्थित रह्या हता, तेमज मोटी संख्यामां गरबा आयोजकों पण उपस्थित रह्या हता। साथे आ बैठकमां ग्राउंड उपर मेडिकल टीम, इमरजन्सी रस्तो, ट्राफिक जेवी बाबतोने ध्यानमां राखवानो आदेश करवामां आव्या छे। तेमज महिलाओनी सुरक्षानुं ध्यान राखवुं अने हाल हार्ट अटेकना बनाव वध्या छे तो ते बाबते पण 108 तैनात करवामां आवे। साथे सर्वोच्च अदालतना नियम अनुसार रात्रे 12 वाग्या सुधी गरबा करवा, आ तमाम बाबतोनुं ध्यान गरबा आयोजके राखवानुं रहेशे। आजे मळेली गरबा आयोजकनी मीटिंगमां खास करीने प्रिकॉशन्स एटले अटके अटकाती पगला कई रीते लेवा ने शुं लेवा ए बाबते आयोजके चर्चा पण करवामां आवी, एमना सूचनो पण सांभळवामां आव्या અને એ વિશે ટ્રાફિક વિશે, પોલીસ બંદોબસ્ત વિશે અને શું શું પગલાં લેવા આ બધી બાબતોની ચર્ચા કરવામાં આવી, એમાં ખાસ કરીને હેલ્થ વિશે ખાસ ચર્ચા કરવામાં આવી। અત્યારે જે કાર્ડિયાક પ્રોબ્લેમ છે છોકરાઓમાં, ગરબે ઘૂમતા હોય ને દુખાવો થાય ને ફસકી પડે ને એવા જે બનાવો બને છે નાની વર્ષ નાના ઉંમરના છોકરાઓને, તો એ માટે ખાસ તકેદારી માટે તમે દરેક જગ્યાએ મેડિકલ યુનિટ રાખવું, એના માટે 108 જેવી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવી, ઇમરજન્સી ગેટ અને ઇમરજન્સી સેવાઓ માટે અલાયદા વંગવે બનાવીને અલાયદી વ્યવસ્થા કરવી, એવી જે બાબતો છે એના પર ખાસ સીપી સાહેબ તરફથી ભાર મૂકવામાં આવ્યો। આયોજકોના સજેશનો પણ લેવામાં, જેમ કે ટ્રાફિક વ્યવસ્થા સ્થળે કેવી રહેશે, રોડ પર કેવી રહેશે અને મહિલાઓની સુરક્ષા, એમાં ખાસ કરીને અમારે આપણી બરોડા પોલીસની જે મહિલા સી ટીમ છે એ અભયમ છે અને આ બધી જે મહિલા વિંગ છે એ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા સ્થળે ગરબામાં ભાગ લે છે અને મહિલાઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટેની તમામ તકેદારી રાખશે। ગરબા પૂર્ણ થયા બાદ જ્યારે લોકો જ્યાં સુધી સહિસામાં પોતપોતાના ઘરે ન જાય ત્યાં સુધી તમામ સ્થાનિક બંદોબસ્ત અને ટ્રાફિક બંદોબસ્ત એની ફરજ બજાવશે અને જ્યાં સુધી લોકો પોતપોતાના ઘરે પહોંચશે ત્યાર પછી જ બંદોબસ્ત દરરોજ વિડીયો કરવામાં આવશે। ગરબા તો જે ગાઈડલાઇન્સ છે સરકારની અને સુપ્રીમ કોર્ટની એ મુજબ 12 વાગ્યા સુધીનો ટાઈમ છે, એમાં તો અમારા હાથ અમે એમાં બાછોડ ન કરી શકીએ અને આયોજકોને પણ એ બાબતે જણાવવામાં આવેલું છે કે ભાઈ સરકારશ્રીને જે નામદાર હાઈકોર્ટ કે સર્વોચ્ચ અદાલતની જે ગાઈડલાઇન છે એ મુજબ સમય રહેશે, એનાથી વિશેષ વધારાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। પગલાં તો નહીં પણ મહિલાઓને ખાસ કરીને અપીલ કરીએ પોલીસ પરિવાર તરફથી કે આવા ફંક્શનોમાં એક તો એકલ દુકલ નહીં રહેવું, ગમે ત્યાં પણ કોઈ પણ જગ્યાએ ગરબામાં જાય તો એક ગ્રુપમાં જવું, પોતાના પરિવાર સાથે જવું અથવા તો પોતાના સામાજિક જે સંબંધો હોય એવા જે ગ્રુપ છે એમના, જે સોસાયટીના ગ્રુપ છે કે વિસ્તારના ગ્રુપ છે કે સ્કૂલના ગ્રુપ છે કે કોલેજીસના ગ્રુપ છે, તો નાની બાળાઓ ખાસ કરીને જે ટીનેજર છે એ લોકોને અમારી આ સલાહ છે કે એકલ દોકલ ગરબાના પ્રોગ્રામ એટેન્ડ કરવાને બદલે સૌએ ગ્રુપ સાથે રહી અને કુટુંબ સાથે જાય, પરિવાર સાથે જાય તો વધુ સારું ઈચ્છનીય રહેશે। હા, ચોક્કસ પોલીસ તરફથી હેલ્પ અભયમ સી ટીમ અને સુરક્ષા સેતુ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવે છે એના બેનર્સ હોર્ડિંગ્સ અને મહિલા સુરક્ષા માટે ખાસ કરીને એમના જે આયોજકો દ્વારા જે સિક્યુરિટી રાખવામાં આવે છે એમાં ખાસ કરીને મહિલાઓના ચેકિંગ માટે મહિલાઓ જ રાખવી, મહિલાઓનું ચેકિંગ મહિલાઓ જ કરશે અને એમની જે કંઈ તકેદારી રાખવાની છે અંદર, તો એમના જે સ્વયંસેવકો છે એમાં પણ મહિલાઓ માટે, ખાસ કરીને મહિલાઓ સ્વયંસેવકો પણ રહે એ માટે અમે આયોજકોને વિનંતી કરી છે। શહેરી ગરબા બહુ અગત્યના ગરબા છે અને જૂની પ્રણાલિકા છે,
नवरात्रि नव दिवस शेरी गरबा थता है ट्रेडिशनल टाइप गरबा थाय जगह अभाव हो स्पेस ओछी हो अने शेरीना तमाम नाना मोटा गरडा माणसों शेरी गरबानो लाभ लेता होय छे। शेरी गरबामां खास करीने अमे दरेक आयोजको साथे पण एमने पण अमारी साथे जोड्या छे अने दरेक स्थानिक पुलिस जे ते जग्याए आयोजकने मळशे એમની સાથે વાર્તાલાપ કરશે એમની જરૂરિયાત મુજબ સ્થાનિક બંદોબસ્ત પણ રાખવામાં આવશે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।